મહત્વના સમાચાર. પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તપાસ કરવામાં આવશે. પ્રાંતિજની કોલેજમાં ડમી વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવાના મુદ્દે તપાસ કરવામાં આવશે. ડમી વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હોવાની યુનિવર્સિટીને માહિતી મળી છે. આર્ટસ સેમેસ્ટર વનની પરીક્ષા અન્ય વિદ્યાર્થીનીએ આપ્યાની માહિતી મળી હતી. મનીષા પટેલના સ્થાને જિજ્ઞાસા નામની વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હોવાની આશંકા છે. પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ પ્રાંતિજ કોલેજના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા હર્ષદ જોડાઈ ગયા છે. હર્ષદ, જણાવશો કે પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે વધુ એક કિસ્સો સામે આવ્યો છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી. ધીરજ, એક બાદ એક પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે કહેવાય છે ગેરરીતિના આરોપને આક્ષેપ લાગી રહ્યા છે. આજે ફરી એક હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન જે પ્રાંતિની કોલેજ છે તેની અંદર ડમી વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હોવાની એક અજ્ઞાત વ્યક્તિએ યુનિવર્સિટીને જાણ કરી છે. જેટલા ગાવા મળ્યું છે તે પ્રમાણે માનસી પટેલની જગ્યાએ જિજ્ઞાસા પ્રજાપતિ નામની ડમી વિદ્યાર્થીનીએ આ પરીક્ષા આપી છે. હાલ તો જે આ પરીક્ષાને લઈને આર્ટસ ફેકલ્ટી સેમ વનની પરીક્ષા હતી તેને લઈને યુનિવર્સિટીના ચિરાગ પટેલે પણ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે અને જે પ્રાંતિજ કોલેજ છે તેના સીસીટીવી મંગાવવામાં આવી રહ્યા છે. સીસીટીવી આવશે એમાં માલુમ પડશે કે જે વિદ્યાર્થીની જે છે મનીષા પટેલ તેની જગ્યાએ અન્ય કઈ વિદ્યાર્થીની બેઠી છે તે સીસીટીવીમાં માલુમ પડશે. હજુ સુધી સીસીટીવી જે કહેવાય કે એસએચવીએ મીડિયાને નથી આપ્યા, પરંતુ એવું પણ જાણવા મળ્યું છે કે સીસીટીવી આવી ગયા છે. બંધ કવરમાં રિપોર્ટ આવે છે, પરંતુ મહત્વની બાબત એ છે કે હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે. જો અહીંયા જો ડમી વિદ્યાર્થીની જો બેઠી હોય તો તેના જે સંચાલક હોય તેમજ તેના નિરીક્ષક હોય તેઓની ઉપર કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું છે. કારણ કે ઘણી વખત આવા કિસ્સા સામે આવે છે, પરંતુ તે તપાસના નામે મીંડું પડતું હોય છે અને મૂળમાં કંઈ નથી હોતું. હવે આ બાબતમાં પણ યુનિવર્સિટી કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરે છે, કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ, કે પછી ફક્ત ને ફક્ત રિપોર્ટ ઉપર જ કામ કરવામાં આવશે. જી બિલકુલ હર્ષદ, તમામ માહિતી બદલ આપનો આભાર.